ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં વિશેષ કરીને ભારત એ વોટર સરપ્લસ દેશ બને, આજે આપણે દેશમાં પાણીની તંગી અનુભવી રહ્યા છીએ અને જળસંચય એટલે કે જળસંચયનો કાર્યક્રમ એ જન આંદોલન બને, જળસંચય જન આંદોલન બને તેવી માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે. ચોક્કસ ગુજરાત આ બાબતમાં ઇનિશિયેટિવ લેશે. આપણે છેલ્લા બે વર્ષથી જળસંચયની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, પરંતુ મોટા સ્વરૂપે જનજનને જોડીને એક એક ટીપા પાણીનો સદુપયોગ થાય, પાણી એ પારસ મળી છે એવું પણ વડાપ્રધાનશ્રીએ ગઈકાલે કીધું છે, ત્યારે ગુજરાતમાં પણ આપણું ગુજરાત સ્ટેટ વોટર ડેફિસિટમાંથી વોટર સરપ્લસ બને એ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. અને વડાપ્રધાનશ્રીને અપીલ, જળ સંચયનો કાર્યક્રમ જનજન સુધી પહોંચાડીને પાણીનો સદુપયોગ થાય, પાણીની બચત થાય, પાણીનો આપણે પારસપણીની જેમ ઉપયોગ કરીએ, નવા નવા રિસોર્સ ડેવલપ કરીએ, રીયુઝ કરીએ, રિસાયકલિંગથી માંડી અને આપણે આગળ વધવા માંગીએ છીએ, ત્યારે વડાપ્રધાનશ્રીની અપીલ એ જનજન સુધી પહોંચાડવા ગુજરાત કટિબદ્ધ છે. ગઈકાલે માનનીય વડાપ્રધાને આ અપીલ કર્યા પછી દરેક ન્યૂઝ ચેનલે આને અભિયાન તરીકે ઉપાડ્યું છે અને ન્યૂઝ ચેનલ જે અપીલ કરી રહી છે એમને ખૂબ અભિનંદન આપું છું. અને આપના મીડિયા દ્વારા પણ આ વિષય લોકો એને પરિવર્તિત કરે અને જન આંદોલન બનાવે તેવી સ્થિતિ સર્જાશે. મીડિયાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.